સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત સરકારના 5 વર્ષની ઉજવણીના કાર્યક્રમો સામે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે। તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ કોનો વિકાસ ખોજ અભિયાન અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ પ્રાંતિજના કતપુર ટોલટેક્સ ઉપર એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે ટોલટેક્સ રદ કરવા તથા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા બે જગ્યા અંડરપાસ બનાવવા માંગ સાથે વિરોધ કર્યો હતો। राज्य सरकार शासन ना 5 वर्ष पूरा थता साबरकांठा जिला सहित प्रांतिज तालुका में विविध जगह कामगिरी नी उजवणी करी रह्या छे, त्यारे बीजी बाजू कांग्रेस सरकार भाजप सरकार नी निष्फळता उजागर करवा राज्यव्यापी जनसंपर्क अभियान अंतर्गत विकास कोनो विकास खोज अभियान कार्यक्रम नी शुरुआत करी दीधी छे अने आक्रमक मूड में आवी छे। त्यारे आज प्रांतिज कतपुर टोलटेक्स खाते आज कांग्रेस कार्यकरो आगेवानो द्वारा विकास खोज अभियान कार्यक्रम ने लईने टोलटेक्स ऊपर धामा नाख्या हता अने चिलोड़ा थी शामळाजी नेशनल हाईवे रोड ऊपर ठेर ठेर पड़ेल खाड़ाओ तथा प्रांतिज सहित तालुकाना वाहन चालकों पासे उघरावामां आवतो तगड़ो टोलटेक्स माफ करवा तथा रोड ना बने त्या सुधी रोड ऊपर अवर जवर करता जिल्ला सहितना वाहन चालकों पासेथी टोलटेक्स ना उघरावा माटे सूत्रोच्चार साथे विरोध नोंधाव्यो हतो। तो प्रांतिजना मार्कंडेश्वर महादेव मंदिर तरफ जवाना रोड ऊपर तथा रसूलपुर पासे अंडरपास बनावानी मांग साथे सूत्रोच्चार कर्या हता। तो जिल्ला वहीवटी पोलीस विभाग द्वारा कांग्रेसना कार्यक्रम ने ध्यानने लईने प्रांतिज पोलीस तथा जिला पोलीस सहित गांधीनगर नी पोलीस टोल टैक्स ऊपर खड़कावी देवामां आवी हती। भारतीय जनता पार्टी ना काल्पनिक विकास नो परपोटो फूटी गयो छे। आज गुजरात ना 18,000 गामडाओ केता थया छे के आ भाजप नो विकास गांडो थयो छे, भाजप नो विकास बेरो छे, भाजप नो विकास आंधळो छे। भारतीय जनता पार्टी नो विकास ई काने अथड़ाई छे पण नजरे देखातो नथी। गुजरातीओने विकासनो अहेसास थतो नथी अने वायदानो वेपार करनारी भारतीय जनता पार्टीनी सरकार आज देश अने प्रदेशमां भाजपनुं शासन होवा छतां ए वायदाओनुं वलण चूकवी शकी नथी। त्यारे विकास शोध दिवस वायदा उघराणी दिवस नी उजवणी समग्र गुजरातमां गुजरात प्रदेश कोंग्रेस समिति करी रही छे। आ भारतीय जनता पार्टीना पोकळ दावाओ वच्चे इन्फोसिटी छे, टेक्नोलॉजी नथी, गिफ्ट सिटी छे, रोकाणકારો નથી, સ્માર્ટ સિટી છે, ટ્રાફિક રખડતા ઢોરની રંજાડ અને શહેરમાં ભૂવા પડતા સામાન્ય માણસો પરેશાન છે, સોલાર સિટી છે, ગામડાઓની અંદર અંધકાર છે, ધોલેરાસરની અંદર બાવળિયાઓનું જંગલ ઉગી ગયું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પોકળ વિકાસના દાવાઓને ઉગાડા પારવા અમે જનતાની અદાલતમાં આગળ વધ્યા। તો ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા રાજ્યવ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ અમરીશ પટેલ, રેખાબેન સોલંકી, નીરુબેન પટેલ, અનિલભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। તો જિલ્લા DYSP કે સૂર્યવંશી, જિલ્લા LCB SCB PI MD ચંપાવંત, પ્રાંતિજ PI HS ત્રિવેદી સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી। તો મહિલા પોલીસ દ્વારા કોંગ્રેસ મહિલાઓને અટકાયત કરી ગાડીમાં બેસાડતા હતા તે વખતે મહિલા પોલીસ અને કોંગ્રેસ મહિલા કાર્યકર વચ્ચે ઝપાઝપી થતા મહિલા કોંગ્રેસ કાર્યકરના કપડાં ફાટી ગયા હતા। તો કોંગ્રેસની મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ અને કોંગ્રેસ મહિલા કાર્યકરો વચ્ચે તૂતુ મેમે દ્રશ્યો સર્જાયા હતા। તો પ્રાંતિજ પોલીસ દ્વારા કુલ 50 જેટલા કોંગ્રેસી કાર્યકરો, 9 મહિલા અને કાર્યકરો સહિત કુલ 59 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। ઉમંગ રાવલ, ZHTV, પ્રાંતિજ। કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારની સતત તમામ મોરચે નિષ્ફળતાઓના કારણે આજ ગુજરાત અધોગતિમાં ધકેલાયું છે। 20 વર્ષથી વાયદાનો વેપાર થયો, વલણના અભાવે ક્યાંય કેન્દ્રની ભાજપ સરકાર રાજ્યની ભાજપ સરકારને પણ હળોહળ અન્યાય કરી રહી છે। કેન્દ્રીય યોજનાઓમાં ગુજરાતનો હિસ્સો ઘટતો જાય છે, કેન્દ્રીય સહાયની અંદર ગુજરાતનો હિસ્સો ઘટતો જાય છે અને કેન્દ્રની કોંગ્રેસ સામે સરકાર સામે વર્ષોથી પડતર ગુજરાતના પ્રશ્નોને લઈ કેન્દ્રની કોંગ્રેસ સરકારનો હળહળતો અન્યાય ના નારા લગાવનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિધાનસભાની અંદર સરકારે એ વાત સ્વીકારી
કે આજ દેશ અને પ્રદેશમાં ભાજપનું શાસન હોવા છતાં વિતેલા બે વર્ષમાં અમદાવાદને કર્ણાવતી નથી બનાવી શક્યા, સ્માર્ટ સિટી નથી બન્યા, ગુજરાતની ધરોહર એવી નર્મદાને રાષ્ટ્રીય યોજના ઘોષિત નથી કરી શક્યા, સૌની યોજનાથી ગુજરાતના ડેમ નથી ભરી શક્યા, નર્મદાના નીરથી 18.5 લાખ હેક્ટરમાં સિંચાઈ નથી ઊભી કરી શક્યા, કેટલાય ખેડૂતોને ખેતરે વીજળી નથી આપી શક્યા, કેટલાય ગરીબોના કુબે તેલના દીવા જ સળગાવવા આજે પણ મજબૂર થવું પડે છે. ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ ભ્રામક છે, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ કાલ્પનિક છે, અને પરિણામે આજ ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર ભારતની હરીફાઈમાં 29મા ક્રમે પહોંચ્યું, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ વાયબ્રન્ટ મહોત્સવના તાયફા પછી પણ 7મા ક્રમે ગુજરાત પાછળ ધકેલાણું, અને આરોગ્યની કથળેલી સેવાઓના કારણે કોરોનાની બીજી લહેરમાં ગુજરાતના 2 લાખ કરતાં વધુ સ્નેહીજનોને આપણે ગુમાવવા પડ્યા. આજ 1.25 વર્ષથી કોરોના કાળમાં સરકાર ક્યાંય તાળી વગાડતી રહી, થાળી વગાડતી રહી, અને બીજી લહેરે ગુજરાતના ગામડાઓને ઝપટે લીધા તો ગુજરાતના લોકોને એમ્બ્યુલન્સ નહોતી મળતી, ઓક્સિજન નહોતો મળતો, દવાખાને ખાટલો નહોતો જડતો. આ વિવિધ સમસ્યાઓ વધતી જાય છે અને સરકાર સપનાઓ વેચી 25 વર્ષથી ગુજરાતીઓને ક્યાંય ઓળવવામાં, ક્યાંય એની લાગણી ઉશ્કેરવામાં સફળ થયા, પણ વિતેલા 20 વર્ષમાં માનની નરેન્દ્રભાઈના એક પણ ડ્રીમ પ્રોજેક્ટ એનો લાભ આજ પર્યંત ગુજરાતને સુકામે ન મળ્યો. અન્નોત્સવ થયો સાહેબ, 80 કરોડ પરિવારો ભાજપના રાજમાં સસ્તા અનાજની દુકાને મફતનું રાશન લેવા મજબૂરી વર્ષ સુકામે ઊભું રહેવું પડે, એ સવાલ હવે ગુજરાતનો ગરીબ પૂછતો થયો છે. પતંગોત્સવ ઉજવવામાં આવ્યો, એમ છતાં ગુજરાતનું યૌવન એને ભણી ગણી અને ખુલ્લા આકાશમાં ઉડવાનો અવસર સુકામે નથી મળતો. રણોત્સવ થયો અને બીજી તરફ આખું ગુજરાત રણ જેવું વેરાન સુકામે બની ગયું, એ ગુજરાત સવાલ પૂછતો થયો છે. સાહેબ, ગુણોત્સવ કરવામાં આવ્યો અને આજ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે, શાળાઓ બંધ થતી જાય છે, માસ્તરોની ઘટ છે, અને કોરોના કાળમાં આવક ઘટી છે, બચત વપરાણી, કેટલાય વાલીઓને બાળકની ફી ભરવાનો વેત નથી અને ફી માફિયાઓ ઉઘાડી લૂંટ સુકામે ચલાવે, એ ગુજરાત સવાલ પૂછ્યું છે. વાયબ્રન્ટ મહોત્સવના તાયફા પછી પણ ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ ઘટતું ગયું. વિતેલા 4 વર્ષમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝે લેખિતમાં આપેલા નિવેદન મુજબ 4 લાખ કરતાં વધુ ફેક્ટરી કારખાના બંધ થયા, વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારનો વાયદો કર્યો તો સાહેબ વિતેલા 2-4 વર્ષમાં 40 લાખ કરતાં વધુ ગુજરાતી યુવાનોની નોકરી સુકામે છીનવાની સવાલ છે. અને આ બધા જ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓના કારણે મારી ગુજરાતની મા બેન દીકરી એની કુખે કોઈ દીકરો જન્મે ને તો એનું નામ વિકાસ રાખતા શરમાય છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ખોખલા વિકાસના દાવોને ઉઘાડા પાડવા માટે, વાયદાનો વેપાર કર્યો તો એની ઉઘરાણી કરવા માટે, અને ગુજરાતના ગામડે ખાડામાં પડેલો જાડવે ટીંગાયેલો ખાલી માસ્તર વિહોણી શાળામાં, ડૉક્ટર વિહોણા દવાખાનામાં, તલાટી વિહોણી પંચાયતમાં જે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થવાનો છે એને શોધવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિકાસ ખોજ દિનનો કાર્યક્રમ લઈ અને સાબરકાંઠાના આંગણે ગુજરાતની જન અદાલતમાં અમે આંદોલનને આગળ આજ સાબરકાંઠાના આંગણે સ્થાનિક મહત્વનો મુદ્દો ધોરીમાર્ગ ઉપર 3-4 વર્ષથી રોડના અધૂરા કામના કારણે સ્થાનિક લોકોએ ભારે મોટી મુશ્કેલી વેઠવી પડે છે. એક તરફ રોડ તૂટેલા ફૂટેલા છે,
કામ થતું નથી, લોકોને સારા રોડની સુવિધા મળતી નથી, ત્યારે રોડ નહીં તો ટોલ નહીંના આંદોલનને પણ અમે સ્થાનિક અવાજ બનાવ્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓની અંદર વર્ષોથી પડતર કેટલાય સ્થાનિક વિકાસના પ્રશ્નોને લઈ પોલ ખોલ અભિયાન અમે આવતા દિવસોમાં આગળ વધારીશું. સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલ્યા છે. સત્તાની એડીએ લોકોના અધિકાર અને સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સરકારનો તંત્ર ઉપર કોઈ લગામ નથી. તંત્ર આડેધડ નિર્ણયો કરી રહ્યું છે અને પરિણામે કેટલી ઉભરતી પ્રતિભા એવા જગતને જીવાડનારા ડોક્ટરો એ પણ સરકાર સામે એના અધિકારના રક્ષણ કાજે આંદોલન કરી રહ્યા છે. ડૉક્ટર મિત્રોને પણ વિનંતી કરું છું કે દવાખાનું એ કોઈનો શોખ નથી, મજબૂરી છે. ત્યારે તમારા દવાખાનાના પગથિયે કોઈ ચડે તો એના જીવનને બચાવવા માટે આપ વહેલા વહેલા કામે લાગજો. અને સુતેલી સરકારને પણ કંઢોળીને વિનંતી કરવા માગું છું કે આ વર્ષોથી પડતર ડૉક્ટરના જે પ્રશ્નો છે એને દબાવવાના બદલે એ સમસ્યાઓનું કાયમી સમાધાન થાય એના માટે સકારાત્મક નિર્ણય. શિક્ષકો પણ આજથી જે શૈક્ષિક મહાસંઘ છે તે લોકો પણ આંદોલનમાં માર્ગે વળે છે. ગઈકાલે જે મેં વાત કરી કે આજ સમગ્ર ગુજરાતની અંદર સરકારનું તંત્ર ઉપર નિયંત્રણ નથી, અધિકારીઓ આડેધડ નિર્ણય કરી રહ્યા છે, સરકારી કચેરીએ ભ્રષ્ટાચારે ભરડો લીધો છે અને ક્યાંય સત્તાના બળે સત્તાના મદમાં સરકારી તંત્રની અંદર ઈમાનદાર લોકો એના અધિકાર ઉપર તરાપ મારવાનો પ્રયાસ થાય છે ત્યારે એ ડૉક્ટરો હોય, એ શિક્ષકો હોય કે વિવિધ સવર્ગના કેટલાય લોકો વર્ષોથી આંદોલન ચલાવી રહ્યા છે, એ કરાર આધારિત નોકરી હોય, આઉટસોર્સ હોય કે ફિક્સ પગારના કર્મીઓ હોય એ પણ આંદોલન ચલાવી રહ્યા છે, એ આશા વર્કરો એ પણ ભૂતકાળમાં આંદોલન ચલાવ્યું છે, ત્યારે આ બધા કર્મચારીઓના પ્રશ્નોને લઈને પણ ક્યાંય એની સમસ્યાઓને સાંભળી સમજી અને સમસ્યાનો ઉકેલ કરે એવી ગાંધીનગરમાં સરકાર બેસાડવી ખૂબ જરૂરી છે. મને વિશ્વાસ છે કે આ લોકોની વેદનાને વાચા આપવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. 22માં ગુજરાત પરિવર્તનના પંથે આગળ વધશે, ગાંધીનગરમાં તિરંગો લહેરાશે, બધા જ વર્ગ વર્ણ અને વિસ્તારના લોકોની વાત સાંભળી એની સમસ્યાઓના સમાધાન શોધનારી સરકાર બની. ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવે તો ડૉક્ટરનો જે હોસ્ટેલો છે એ પણ ખાલી કરવાનો વાત કરાઈ છે, આદેશ કરવામાં આવી રહ્યો છે, કોંગ્રેસ સરકાર સમર્થન કરશે? મેં અગાઉ પણ કીધું હતું કે વિદેશી અંગ્રેજો કરતાં દેશી અંગ્રેજો વધુ ખતરનાક છે. ગુલામીને સિંગડા નથી હોતા, સત્તાના દુરુપયોગથી સામાન્ય માણસના અધિકારને કચડવાનો પ્રયાસ થાય છે અને કોઈ એના અધિકારનો અવાજ ઉઠાવે તો ક્યાંય સત્તાના બળથી એને દંડવામાં આવે, એને હોસ્ટેલો ખાલી કરાવવામાં આવે, એને રસ્ટિકેટ કરવામાં આવે, એના ઉપર ખોટા કેસ કરવામાં આવે, એને પોલીસના દંડે પીટવામાં આવે, એને જેલમાં ધકેલવામાં આવે અને ખોટા કેસ કરી અને નામદાર કોર્ટ સામે પણ સત્ય છુપાવી એને જામીન પણ ન મળે આવી કેટલી બનાવોનો સામાન્ય માણસ ભૂતકાળમાં શિકાર બન્યા છે. આવતા દિવસોમાં મને વિશ્વાસ છે કે આ વિવિધ વર્ગની અંદર પ્રવર્તતો રોષ એ ભારતીય જનતા પાર્ટીને ભરખી જશે, ભાજપના ભૂકા કાઢી નાખશે, કમળને કચડી નાખશે અને સામાન્ય માણસનો